સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સંવેદના દિવસે ઉજવણી અંતર્ગત શહેરી વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રાંતિજના શહેરી વિસ્તારોમાં લોકોએ લાભ લીધો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગળગણ ખાતે સ્વર્ગસ્થ ભૂરાદાદાની નિર્વાણ તિથિની ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ખાતેથી ખેડૂતના ઘરમાંથી 1,90,000ની ચોરી થતા ખેડૂત દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નામજોગ પોતાના ભાજીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી. હવામાન વિભાગની આગાહી, આજથી સમગ્ર રાજ્યમાં પડશે વરસાદ. પીએમ મોદીએ ઈ રૂપીને કર્યું લોન્ચ. ઓગસ્ટમાં જોવા મળશે કોરોનાની ત્રીજી લહેરનો કહેર, ઓક્ટોબરમાં પહોંચશે પિકઅપ પર. સામનામાં બીજેપીને ચેતવણી, શિવસેના ભવન તોડવાની વાત છોડી દો. સરકારી બેંકોનું હવે નહીં થાય મર્જ, સરકારે સંસદમાં જાણકારી આપી. રાજકુંદ્રાની ધરપકડ પર શિલ્પા શેટ્ટીનું નિવેદન, મારા પરિવારને એકલો મૂકી દો. અમદાવાદના ઇસ્કોન ગ્રીન બંગલોઝમાં પરિવારને બંધક બનાવી કરોડોની લૂંટ. અમારા જનસેવા કામોના યજ્ઞનો વિરોધ કરનારાઓ ગુજરાત વિરોધી વિકાસ વિરોધી માનસિકતા વાળા છે, મુખ્યમંત્રી. વાહ ભગવાન, તારા બનાવેલા તને જ બનાવે છે. જામ જોધપુરના મંદિરમાં થયેલા ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. પોલીસે બંને શખ્સો સામે ફરિયાદ નોંધી ભાળ મેળવવા તાજવીજ શરૂ કરી છે. અમીરગઢ આબુ હાઈવે પર ભળતના પાટિયા પાસે ખાનગી બસને અકસ્માત નડતા બસ ચાલકનું સારવાર દરમિયાન મોત. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમનો ફિયાસ્કો જોવા મળ્યો હતો. લોકોનું કામ ન થતા લોકો રોષે ભરાયા હતા, તો સીએમનું પ્રવચન કોઈએ સાંભળ્યું પણ નહીં. સીએમના પ્રવચનમાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી અને સીએમના પ્રવચન દરમિયાન ખુરશીમાં માત્ર પાલિકાના કેટલા સદસ્ય અને કર્મચારી જોવા મળ્યા હતા અને એ પણ વાતો કરવામાં મશગુલ હતા. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના વસઈ ગામે ચંદનના લીલા ઝાડની ચોરી. માંગરોળ નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. ચોટીલામાં 65,000 વૃક્ષોનું વાવેતર કરી કીર્તિમાન સ્થાપવામાં આવ્યો, જેમાં મોટી વૈષ્ણવ સ્પીકર સંજયભાઈ રાવલ અને ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ ઉપસ્થિત રહ્યા હતા. નર્મદામાં ભાજપના વિકાસના કાર્યક્રમો સામે નર્મદા કોંગ્રેસના વિરોધનો કાર્યક્રમ યોજાયો. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના સરકારના 5 વર્ષ પૂર્ણ થતા હોવાથી તેના ભાગરૂપે આજે દહેગામ તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો. પંચમહાલના હાલોલના ગાયક કમલેશ બારોટનું ગીત દુનિયામાં ધૂમ મચાવી રહ્યું છે, બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રહે.
बचपन का प्यार मेरा भूल नहीं जाना रे, सच्चा मेरा प्यार है जान से भी ज्यादा है। सुपर फास्ट समाचार अहीं समाप्त थाय छे। वधु समाचार जोवा माटे जोता रहो ZS TV।